ભરૂચના આમોદમાં સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને વ્યવસ્થિત જવાબ ન મળતા રેશન કાર્ડ ધારકોએ હોબાળો મચાવ્યો હતો. ભરૂચના આમોદમાં સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને વ્યવસ્થિત જવાબ ન મળતા રેશન કાર્ડ ધારકોએ હોબારો મચાવ્યો હતો. હાલ દેશમાં લોકડાઉનના પગલે સર્વત્ર ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. 21 દિવસીય લોકડાઉનના પગલે હવે પરિસ્થિતિ વધુ બગડે એવી શક્યતાઓ પ્રબળબળમાં પામી છે. ભરૂચના આમોદ ખાતે દીનદયાળ સસ્તા અનાજની દુકાનો પર રેશન કાર્ડ ધારકોને દુકાનદારો તરફથી ઉચિત પ્રત્યુત્તર ન મળતા ભારે હોબારો જોવા મળ્યો હતો. હજુ તો લોકડાઉનનો 8મો દિવસ ચાલી રહ્યો છે ત્યારે આ હાલત છે તો હજુ 13 દિવસ બાકી છે તો શું હાલત થશે તેવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી. રેશન કાર્ડ ધારકો મામલતદાર કચેરી રજૂઆત કરવા દોડી આવતા મામલતદાર દ્વારા કચેરીને તારો મારી દેવાતા રેશન કાર્ડ ધારકો મામલતદારની કચેરી બહાર રોષે ભરાયા હતા. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. એપીએલ નું કાર્ડ છે, બરાબર છે. આવા એપીએલ નું કાર્ડ ઉપર તઈ ગઈ એન્ટ્રી એવું કીધું કે મામલતદાર ઓફિસમાં જઈને તમે એન્ટ્રી પડાવી લો. હવે ખુદ મામલતદાર સાહેબને અમે વાત કરી, હવે મામલતદાર સાહેબ એવું કહે કે મારી તને સમય નથી મળવાનો, બરાબર છે. આ એમની કંઈ વાતચીત છે આવી કરવાની? કેટલા બધા ગ્રાહકો ઉભેલા છે તો પછી આ સરકારે આ માટે હું લેવા જાહેરાત કરતી હશે કે ભાઈ તમને એપીઆર વાહન એ પણ મળશે. સિક્કો ના માર્યા હોય તો એમની ફરજ છે કે ચાલો ભાઈ અત્યારે જરૂર છે આ વસ્તુની તો સરકારના નિયમ છે એમને કામ કરવું પડે. તમને દુકાનદારે શું કીધું? દુકાનવાળા એવું કીધું કે તમે મામલતદાર ઓફિસે જાઓ અને એન્ટ્રી કરાવી લાવો અને એન્ટ્રી કરાવીને ત્યાર પછી તમે અહીં ગયા હો તો અમે આપીશું. મામલતદાર જાતે સાહેબ એવું કહે કે મારી કને સમય નથી, તો એમની કને શેનો સમય છે? હા, આવો જવાબ આપો, આવો જવાબ આપો. તો આટલા બધા